અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી પોતાનો ઉમેદવાર ઉભા રાખશે. એઆઈએમઆઈએમ ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાએ આ વાતની પુષ્ટિ કરી. એઆઈએમઆઈએમ એક ઉમેદવાર ભરૂચથી ઉભો રાખશે તો બીજો ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સામે ગાંધીનગરથી ઝંપલાવશે. ઉપરાંત રાજ્યની અન્ય બેઠક પરથી જ પણ એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારી શકે છે. ઓબીસી ભાજપને ફાયદો કરાવવા માટે આવી રહ્યાના દાવા સાથે કોંગ્રેસે નિશાન તાક્યું. જવાબમાં એઆઈએમઆઈએમ એ કહ્યું કે 30 વર્ષમાં વિપક્ષ તરીકે કોંગ્રેસે જનહિતમાં કોઈ જ મુદ્દા નથી ઉઠાવ્યા. એમને ક્યારે પણ કોઈ પણ ઘટનાક્રમમાં ન થાય સરકારના વિશેષ પ્રકારની સુવિધા ભોગવતા ઓવેસીજી સંપૂર્ણપણે ગુજરાતમાં ભાજપાની જે રીતનો અત્યારે વિવાદનો મતભેદો છેટ્યો, અસંતોષની આંધી ભાજપા હોય ત્યારે મદદ કરતા તરીકે કેવા સરસ મજાના આવે છે. કોઈને પણ લોકતંત્રની અંદર આવવાની છૂટી હોય છે, લડવાની છૂટી હોય છે, એ અધિકાર છે એમનો. એમાં હું વિશેષ નહીં કહું શું કામ આવે શું છે, પણ એમનો મકસદ શું છે, એ કોને મદદ કરવા માટે આવે છે, કેને ક્યાં કોમના નામે એ કોના માટે મદદ કરતા બનવા માગે છે, આ બધી વાત પણ જનતા સુપેરે જાણતી હોય છે. અને જનતા જ્યારે સુપેરે જાણતી હોય છે ત્યારે આ પ્રકારની વાતોના પરપોટા સંપૂર્ણપણે લોકોની સામે ચહેરા ખુલ્લા પડી જતા હોય છે. અને લોકો આ બહુ નજીકથી, લોકો બહુ હોશિયાર હોય છે અને લોકો નજીકથી જાણી જાય છે કે કોણ ક્યાં ખેલ ખેલવા માટે આવતા હોય છે અને કોને મદદ કરવા માટે આવતા છે. મને એમ લાગે છે કે જનતા જનાર્દન જ્યારે લોકતંત્રના પ્રમુખે ત્યારે આ પ્રકારની જે સંપૂર્ણપણે સરકાર, જે ભાજપા સરકારે મોંઘવારીની ભેટ આપી છે, જે ભાજપા સરકારે બેરોજગારીની ભેટ આપી, જે ભાજપા સરકારે મહિલાને અસલામતીની વ્યવસ્થા કરી નાખી છે, સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે, જે ભાજપાના શાસનમાં શિક્ષણ અતિ મોંઘું થઈ ગયું છે, જે ભાજપામાં ખેડૂત દેવાદાર બની ગયો છે, આ બધી વાત ઉપરથી સ્પષ્ટપણે છે કે જનતા મુદ્દા આધારિત મતદાન કરશે અને આવા મદદકર્તાઓને લોકો ઓળખી જશે. આપ જોઈ શકો છો કે ગાંધીનગરની અંદર મુખ્યત્વે જે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે અમિત શાહ, એ સીએએ એનઆરસી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીના રેજીમની વાત કરીએ તો જે રીતે દરગાહો, મસ્જિદો, બુલડોઝર આ બધું જે ચાલી રહ્યું છે, યુનિવર્સિટી કે પછી બરોડાની અંદર તોફાનો હોય, આ તમામ ઘટનાઓ આપની આપની સમક્ષ છે. અને વિપક્ષ તરીકે જે રોલ હોવું જોઈએ કોંગ્રેસનું એઝ વેલ એઝ આમ આદમી પાર્ટીનું પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારને ભરૂચથી મેદાનમાં ઉતારી શકે છે. રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો એઆઈએમઆઈએમ ના લડવાથી અનેક સમીકરણો બદલાઈ શકે છે. મુસ્લિમ મતોનું વિભાજન થાય તો કોંગ્રેસ અને આપ ગઠબંધનને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, ભાજપની જીતની શક્યતા અને લીડમાં પણ વધારો કરી શકે છે.